સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર ટાવર ચોક પાસે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 22 મે થી 28 મે સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે, જેમાં આજે રંગોળી દોડીને યુવતીઓએ મહિલાઓને માહિતી આપી હતી. સમગ્ર વિશ્વમાં 28મી મે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવશે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી 22 થી 28 મે દરમિયાન અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે. હિંમતનગર શહેરના ટાવર ચોક પાસે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણીના ભાગરૂપે રંગોળી દોરીને મહિલાઓને જાગૃતિ ફેલાવી હતી. માસિક ઋતુસ્રાવ તથા તે અંતર્ગત વિવિધ બાબતો જેવી કે જનનાંગોની સ્વચ્છતા, સેનેટરી પેડ, ફલાલિનના કપડાં, મેન્ટુસ્ટલ કપનો ઉપયોગ તથા તેનો યોગ્ય નિકાલ, મહિલાઓના કામના સ્થળે પેડનો ઉપયોગ અને તેનો નિકાલ અંગે જરૂરી સુવિધાઓ, માસિક સંબંધી ગેરમાન્યતાઓ અંગે જરૂરી માર્ગદર્શન મળી રહે અને બહોળા પ્રમાણમાં લોકજાગૃતિ કેળવાય તેના માટે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે. જોકે એક મહિલાઓ પણ રંગોળી દોરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ગયાથી 22 મે થી 28 મે સુધી સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને નર્સિંગ કોલેજો ખાતે માસિક ઋતુસ્રાવ સંબંધી લોકજાગૃતિ કેળવાય તે માટે રંગોળી, ચિત્રકામ, નાટક, રેલી પ્રદર્શન, વક્તૃત્વ સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષમાં તારીખ 25મી મેના રોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે કલેક્ટર, પ્રાંત કચેરી, જિલ્લા તાલુકા પંચાયત કચેરી, ન્યાયાલય, નગરપાલિકા, પોલીસ સ્ટેશન, જીઈબી ઓફિસ ખાતે પણ તબીબી અધિકારીઓ અને આયુષ મેડિકલ ઓફિસર દ્વારા જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. 28મે એક મેન્સ્ટ્રુઅલ સાયકલ માસિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે મારા જેવી દીકરીઓ છે કે મારી જેવી છોકરીઓ છે એમાં જાગૃતિ લાવવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ, કે રંગોળી દ્વારા એક પ્રયત્ન કરી રહ્યા છીએ કે મેન્સ્ટ્રુઅલ સાયકલ એક છુપાવવાની વસ્તુ નથી, જે માસિક દિવસો છે એ છુપાવવાની વસ્તુ નથી, જે જાગૃતિ લાવવાનો પ્રયત્ન છે કે ભાઈ તમે ડૉક્ટરને વાત કરો કે મમ્મી પપ્પાને વાત કરો, કોઈ શરમાવવાની વસ્તુ નથી કે કોઈ ખોટી વસ્તુ નથી. ઇવન તમે લોકો હાઇજીન રાખો, પોતાની બોડીને હાઇજીન રાખો. ઇવન તમારે પેડનો નિકાલ કઈ રીતે કરવો, શું કરવું, મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરવા, એ તમારે એક